માટે નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ડેથ સર્ટિફિકેટમાં કારણ અંગે સ્પષ્ટતા, કોરોનાથી મોત થયા હોવાની જરૂર નથી। મોર્બિડ કે કોમોર્બિડ કેસમાં બાળકોને મળશે સહાય। સરકારે મહિને 4000 સહાય જાહેર કરી છે। કોરોનામાં અનાથ થયેલા તમામ બાળકોને મળશે સહાય। મૃત્યુનું કારણ ગમે તે હોય, બાળકોને સહાય મળશે, જે રાહતરૂપ સમાચાર છે બાળકોના ભવિષ્યને લઈને, કે તેઓને 4000 રૂપિયા માસિક આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી મળશે। કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે, કેન્દ્ર સરકાર તરફથી પણ એ જે લાગુ શરતો છે તે સાથે સહાય મળશે। ન્યૂઝ 18 સમર્થક ગીતા મહેતા સાથે જોડાઈ ગયા છે। ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર ગીતા, જે લોકોને સ્પષ્ટતા અને ચિંતા હતી કે જેઓ કોમોર્બિડ હશે અથવા તો જેઓમાં કોરોના રિપોર્ટ ડેથ નહીં લખાયું હોય તેઓ માટે આ રાહતના સમાચાર છે, ફાયદાકારક સમાચાર। જી ખૂબ જ મોટા અને લાખો લોકોને અસર કરતા આ સમાચાર સૌથી પહેલાં ન્યૂઝ 18 આપી રહ્યું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોરોનામાં અનાથ બનેલા બાળકો માટે સહાયની જાહેરાત તો કરી દીધી છે, જેમાં રાજ્ય સરકારની જાહેરાત અંદાજે 4000થી લઈને 6000 સુધીની છે। એટલે કે બાળક નાનું હોય ત્યારે 4000 અને 18 વર્ષનું થાય ત્યારે 6000ની સહાયની જાહેરાત કરી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન આમાં એ આવતો હતો કે કોરોનાની સારવાર દરમિયાન જે ડેથ સર્ટિફિકેટ છે તેમાં ક્યાંય કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવું મેન્શન કરવામાં આવતું નથી, ના તો હોસ્પિટલ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે છે, એટલે કે જેમની અત્યાર સુધીની જે સારવાર હોય તેમાં જે કારણ દર્શાવવામાં આવે છે તે પણ કોરોના દર્શાવવામાં આવતું નથી। મોટાભાગે સરકારી હોસ્પિટલોમાં તો એવું બને છે કે જો સારવાર દરમિયાન મોત થઈ જાય તો કોઈપણ પ્રકારના કાગળ જે દર્દી છે તેના સગા સંબંધીને આપવામાં આવતા નથી। ત્યારે સૌથી મોટો પ્રશ્ન આજે સહાય મેળવનારા માટે એ હતો કે ક્યાંય કોરોનાના કારણે મૃત્યુ જ નથી, તો કોરોનાની સહાય, કોરોના મુદ્દે સહાય માંગવી કેવી રીતે, એટલે કે કોરોનાના કારણે માતા પિતા મૃત્યુ પામ્યા છે તે સાબિત કેવી રીતે કરવું અને અનાથ બાળકો માટે સહાય કેવી રીતે મેળવવી, તે સૌથી આ મહત્વનો અને ખરેખર રાજ્ય સરકારનો એક સંવેદનશીલ નિર્ણય કહી શકાય કે જે ડેથ સર્ટિફિકેટ હશે તેમાં ક્યાંય કોરોના મેન્શન હોવું જરૂરી નથી કે કોરોનાના કારણે માતા પિતા મૃત્યુ પામ્યા છે, અને ના તો હોસ્પિટલ તરફથી મળતા કોઈપણ સર્ટિફિકેટમાં કોરોનાના કારણે મૃત્યુ થયું છે તેવું મેન્શન થયું હોવું જરૂરી છે। મોર્બિડ હોય કે કોમોર્બિડ હોય, કોઈ પણ કારણસર જો આ મૃત્યુ કોરોના કાળ દરમિયાન થયું હોય, ફરીથી મારા શબ્દો દર્શકોએ અને આપે સાંભળવા જેવા છે કે કોરોના કાળ દરમિયાન માતા પિતા બંનેનું મૃત્યુ કોરોના અથવા કોરોના સિવાય કોઈ પણ કારણે થયું હોય, મોર્બિડ અથવા મોર્બિડ કોમોર્બિડ કોઈ પણ કેસીસમાં આ સહાય મળવાપાત્ર છે। ખૂબ જ મોટો નિર્ણય, ખૂબ જ મહત્વનો નિર્ણય કે અનાથ બાળકોને સહાય તો મળશે પરંતુ એ સહાય મેળવવા માટે કોરોના થયો છે તે ક્યાંય પણ મેન્શન કરવું, ક્યાંય સાબિત કરવું હવે જરૂરી નથી। જી જી ગીતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ન્યૂઝ 18 ગુજરાતી સતત લોકોની વહારે રહ્યું છે। આ પહેલા પણ અમદાવાદના કલેક્ટરે જ્યારે અમે આ સ્ટોરી બતાવી હતી, આ વાત બતાવી હતી કે જ્યાં બે બાળકો માતા પિતા વગરના થયા છે અને મદદ માટે જરૂર છે, તો અમદાવાદના કલેક્ટર આવ્યા હતા અને મદદ કરી હતી। ફરી એક વખત એ બાળકો માટેના આ સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીએ સૌ પ્રથમ બતાવ્યા છે। એક્સક્લુઝિવ ખબર કે જો આ જે પણ બાળકોના માતા પિતા કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા છે, કોર્બિડ હોય કે મોર્બિડ હોય, તેઓને સારવાર માટે અથવા તો તેઓને મદદ માટે રાજ્ય સરકાર આવશે। અને એક મહત્વના સમાચાર, ધોરણ 10ના પરિણામ અંગે મહત્વના સમાચાર। ધોરણ 9 સામયિક કસોટીમાં ગુણ અપાશે, 50 ગુણમાંથી મેળવેલા ગુણને 40% રૂપાંતરિત કરાશે। પ્રથમ અને દ્વિતીય સામયિક કસોટીના 40% ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે। શાળાઓમાંથી આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મળશે, શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 ગુણ। ધોરણ 9ની પ્રથમ અને બીજી પરીક્ષાના ગુણને ધ્યાનમાં લેવાશે, ધોરણ 10ની એકમ કસોટીના ગુણ પણ ધ્યાનમાં લેવામાં આવશે। જૂનના અંતિમ સપ્તાહમાં ધોરણ 10નું ઓનલાઈન પરિણામ, જુલાઈના બીજા સપ્તાહમાં માર્કશીટ પ્રમાણપત્ર મળશે। મહત્વના અને મોટા સમાચાર, માર્કશીટને લઈને, પ્રમાણપત્રને લઈને કેવી રીતે ગુણની સરખાઈ કરવામાં આવશે તેને લઈને ન્યૂઝ 18 સમર્થક ગીતા મેસે જોડાયેલા છે। ગીતા, વધુ એક મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સરકાર દ્વારા। જે બિલકુલ, જે મળતી માહિતી છે જે રાજ્ય સરકાર દ્વારા, એટલે કે રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે અનુસાર ધોરણ 10ના વિદ્યાર્થીઓનું જે મૂલ્યાંકન છે તે બે ભાગમાં થશે। ધોરણ 10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ, ધોરણ 9ની સામયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ આપવામાં આવશે। જૂનના અંતિમ અઠવાડિયામાં આ પરિણામ જાહેર થશે અને શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે। જી
जी गीता महत्वनी जाहरात करवामां आवी छे सरकार द्वारा जे दसमाना विद्यार्थीओ हता जेओ असमंजसमां हता के केवी रीते तेओने गुण आपवामां आवशे तेने लईने स्पष्टता करवामां आवी छे। आभार समग्र माहिती बदल। तो सौथी महत्वना अने मोटा समाचार, गुजरात बोर्ड धोरण 10ना विद्यार्थीओ माटे धोरण 10ना विद्यार्थीओनुं बे भागमां मूल्यांकन थशे। विद्यार्थीओना धोरण 9ना सामयिक कसोटीना गुण, धोरण 10ની ऑनलाइन अने ऑफलाइन परीक्षाना 30 गुण, धोरण 9ની सामयिक कसोटीना महत्तम 20 गुण, धोरण 10ની एकम कसोटीमांथी महत्तम 10 गुण मळशे। जूनना अंतिम अठवाडिया परिणाम जाहिर थशे अने शाळाना आंतरिक मूल्यांकनना 20 गुण रहेशे। એની ખબર પર હવે નજર કરીએ। મહેસાણામાં હોસ્પિટલમાં આગ કાબૂમાં આવી ગઈ છે। સાંઈ કૃષ્ણા હોસ્પિટલમાં આગ લાગી હતી। આગ જ્યાં આગ લાગી તે કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી। હોસ્પિટલના 5મા માળે આગ લાગી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન હતું। 15 દર્દીઓને લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। टेट सर्टिफिकेट की मर्यादा आजीवन करवामां आवी छे। केन्द्र सरकार नो आ महत्वनो निर्णय छे। 7 वर्ष ने बदले मर्यादा आजीवन कराय छे। राज्य सरकारो ए करवो पड़शे अमल। केन्द्रीय शिक्षण मंत्रालय की सत्तावार जाहरात। राज्य सरकारोए आ अमल करवाने लईने पण केन्द्र तरफथी स्पष्ट सूचना आपी देवामां आवी छे कि हवे टेट सर्टिफिकेट जे 7 वर्ष माटे मान्य हतुं तेने आजीवन मान्यता आपी देवामां आवी छे। न फक्त केन्द्र सरकारनी अंदर परंतु राज्य सरकारोए पण आ ज नियमनुं पालन करवुं पड़शे। टेटनुं सर्टिफिकेट आजीवन